विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे चेप्टर बे व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारो एमां आपणे एक्जाम्पल नवमुं उदाहरण पहोंच्या हता। तो नवमुं उदाहरण तो विद्यार्थी मित्रों, नवमुं उदाहरण छे ए आवक अने खर्चना व्यवहारोनुं उदाहरण छे। आवक अने खर्चना व्यवहारो छे। आगळ आपणे जे बे उदाहरण कर्या ए खरीदी अने वेचाणना हता। मालनी खरीदी, मिलकतनी खरीदी, मालनुं वेचाण अने मिलकतनुं वेचाण, रोकड़थी वेचाण थतुं होय का उधार थतुं होय का चेकथी, એટલે ખરીદી પણ રોકડેથી ઉધાર અથવા ચેકથી, એની ચર્ચા આપણે કરી હતી। ચાલો હવે આ ઉદાહરણ છે એ ખર્ચ અને આવકનું છે। તો સૌથી પહેલાં ખર્ચના વ્યવહારો આવે છે। તો જો ખર્ચની ચૂકવણી મેં તમને વ્યવહારોની દ્વિઅસર શીખવાડી ત્યારે મેં તમને કીધું હતું, ખર્ચની ચૂકવણી બે રીતે થાય। એક તો રોકડેથી થાય અથવા ચેકથી થાય। પહેલાં તો ખર્ચના નામ તો ખબર છે ને તમને, ખર્ચ એટલે પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, વ્યાજ, વટાવ, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, બરાબર, આ બધા ખર્ચાઓ કહેવાય। તો એ ચૂકવો એટલે ખર્ચ। તો બે રીતે ખર્ચ ચૂકવાય, એક રોકડેથી ચૂકવાય અને એક ચૂકવાય ચેકથી। તો કોઈ પણ ખર્ચ તમે ચૂકવો વિદ્યાર્થી મિત્રો, તો એક અસર જે ખર્ચ ચૂકવો હોય ને એના ખાતામાં અસર આવે, અને બીજી અસર જો રોકડેથી ચૂકવું હોય તો રોકડ ખાતે અસર આવે, અને ચેકથી ચૂકવું હોય તો બેંક ખાતે અસર આવે। તો જો એના વિશેનો વ્યવહાર છે પગાર, પહેલો વ્યવહાર વાંચો। પગારના 5000 ચૂકવ્યા, પહેલાં તો વ્યવહારને ઓળખવાનું કે રોકડ વ્યવહાર છે, ઉધાર છે। ખર્ચમાં બે વ્યવહાર હોય, રોકડ ઉધાર। ખર્ચ છે એ મોટે ભાગે રોકડ વ્યવહાર જ હોય। ચૂકવ્યો, મેં તમને કીધું હતું ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, આવા શબ્દનો ઉલ્લેખ આવે એટલે પછી એમાં નિયમ જોવાનો ન હોય। ઉધાર કે રોકડ વ્યવહારના જે નિયમો લખાવ્યા હતા એ વ્યવહારોના નિયમ જોવાના ન હોય, કે વ્યક્તિ કે દુકાનનું નામ છે કે નહીં, રોકડ શબ્દનો ઉલ્લેખ છે કે નહીં, એ જોવાનું હોય જ નહીં। ચૂકવ્યા છેલ્લે તમને નોંધ લખાવી હતી ને, જ્યારે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ઓળખવાના નિયમો મેં તમને કરાવ્યા ત્યારે મેં તમને છેલ્લે એક નોંધે લખાવેલી હતી કે જે વ્યવહારમાં ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા આવા શબ્દનો ઉલ્લેખ આવે એટલે એ વ્યવહારો હંમેશા રોકડ વ્યવહાર જ હોય। તો જો ખાસ કરીને ખર્ચાઓમાં આવો શબ્દ હોય, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, ઉપાડ્યા, તો જો પહેલો વ્યવહાર પગારના 5000 ચૂકવ્યા, કીધું જ છે ચૂકવ્યા, તો પછી એમાં રોકડ અને ઉધાર વ્યવહારનો નિયમ યાદ કરવાનો ન હોય કે વ્યક્તિ કે દુકાનનું નામ છે કે નહીં, રોકડ શબ્દનો ઉલ્લેખ છે કે નહીં, ચૂકવ્યા એટલે રોકડ વ્યવહાર હતો। તો ખર્ચની ચૂકવણી બે રીતે થાય, રોકડેથી અને ચેકથી। તો કોઈ પણ ખર્ચ ચૂકવો એટલે એક અસર જે તે ખર્ચ ખાતે આવે, અને બીજી અસર રોકડેથી ચૂકવો હોય તો રોકડ ખાતે, અને ચેકથી ચૂકવો હોય તો બેંક ખાતે। હવે આમાં ચેકથી ચૂકવા એવું કાંઈ ન કીધું હોય ને, એટલે હંમેશા સમજવાનું રોકડેથી જ ચૂકવો હોય, ખાલી ચૂકવ્યા એમ કીધું હોય ને, તો
ચેકથી ચૂકવા તો જ ચેક દ્વારા અસર આવે, બાકી બેંક ખાતે અસર આવે. બાકી ચૂકવ્યા એમ કીધું તો એ રોકડા ચૂકવા હોય, એટલે બે અસર આવે. પહેલું ખાતું આવે જે તે ખર્ચ ખાતે, જેનો ચૂકવા છે પગારના તો એક અસર પગાર ખાતું. બીજી રોકડા ચૂકવા છે ને, કાંઈ નો કીધું એટલે ચૂકવ્યા એટલે રોકડ વ્યવહારથી, ચેકથી ચૂકવા એવું કીધું નથી, તેનો મતલબ એક રોકડા ચૂકવા હોય, બીજી અસર આવે રોકડ ખાતું. ચાલો પગાર ખાતાના ત્રણ પ્રકારો છે, આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક પ્રકાર જ લાગુ પડે ગમે એટલા વ્યવહાર. અહીંયા ભલે હજારો વ્યવહાર આવે, હજારો ખાતા હોય, પણ ખાતાના પ્રકાર તો ત્રણમાંથી કોઈ પણ એક જ લાગુ પડે. ચાલો ખાતાના ત્રણ પ્રકાર, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો પગારને કયું ખાતું લાગુ પડે? તો પગાર છે એ ખર્ચ છે. ખર્ચને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતું. ચાલો રોકડ, રોકડ એટલે રૂપિયા, રૂપિયા એટલે મિલકત. મિલકતને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ કર? તો માલ મિલકત. મિલકત છે ને રોકડ એટલે માલ મિલકત. ચાલો પગાર ખાતે ઉધાર, પેલું ખાતું હંમેશા ઉધાર થતું ખાતું પહેલાં લખવાનું, જમા થતું પહેલાં, સોરી જમા થતું પછી. તો પગાર ખાતે ઉધાર શું કામ કર્યું, એનું કારણ શું? તો પગારને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા. તો પગારના ચૂકવા છે તો ચૂકવા તો ખર્ચ થયો ને, એટલે પગાર ખાતું ઉધાર થયું. અહીં લખવાનું, અહીં જે તે ખાતાનો નિયમ લખવાનો હોય કારણમાં, અહીં જે ખાતું લાગુ પડતું એનો નિયમ. તો પગાર ખર્ચ છે. કેટલા ચૂકવા છે? તો 5000. તો 5000. ચાલો પછી રોકડ ખાતે જમા શું કામ કર્યું? તો રોકડને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તો ઉધાર ને જાય તો જમા. તો રોકડા ચૂકવવાથી રોકડ જાય છે, જાય તો જમા થાય ને, ચૂકવું એટલે રૂપિયા જાય. અહીં નિયમ લખવાનો જાય છે, પણ ખાલી ઉપર આગળ ખાલી રોકડ શબ્દ આવી જાય. કારણમાં હંમેશા જે ખાતું લાગુ પડતું હોય પ્રકાર એનો નિયમ લખવાનો હોય. તો પગાર ખાતે ઉધાર શું કામ કર્યા, રોકડ ખાતે જમા શું કામ કર્યા? કારણ કે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, અને માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તો ઉધાર, જાય તો જમા. તો ચૂકવવાથી રોકડા રૂપિયા જાય, જાય તો જમા થાય, એટલે રોકડ જાય છે 5000. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખર્ચ તમે ચૂકવો તો ખર્ચનું નામ ઉપર આવશે, નીચે રોકડ કે બેંક ખાતું આવે. કારણ કે ખર્ચ ચૂકવો એટલે હંમેશા ખર્ચ ઉધાર થાય, એટલે ઉપર ખર્ચનું નામ લખવાનું, નીચે રોકડેથી ચૂકવું હોય તો રોકડ ખાતે અને ચેકથી ચૂકવું હોય તો બેંક ખાતે. ખર્ચ હંમેશા ઉપર આવે, બરાબર? એટલું ખરીદીમાં વેચાણમાં મેં તમને કેમ કીધું, ખરીદી હંમેશા પહેલાં આવે, નીચે રોકડ કે બેંક કે લેનારા આપનાર આવે. માલ વેચો તો વેચાણ ખાતું હંમેશા નીચે આવે. શું કામ? માલ વેચો એટલે વેચાણ જાય ને, જાય તો જમા. ઉપર ખાલી રોકડ બેંક અથવા લેનાર થાય. એવી રીતે આમાં ખર્ચ ચૂકવો તો ખર્ચ હંમેશા પહેલાં લખવાનો, ખર્ચ હંમેશા ઉધાર જ થાય. નીચેનું ખાતું જો રોકડેથી ચૂકવો હોય તો રોકડ ખાતે, ચેકથી ચૂકવો હોય તો બેંક. ચાલો પછી બીજો વ્યવહાર, ભાડાના 3000 ચૂકવ્યા. આનું આજ ચૂકવ્યા, રોકડેથી ચૂકવા હોય. ચાલો પહેલી અસર ભાડા ખાતું, પેલી અસર ભાડા ખાતું અને બીજી અસર રોકડ ખાતું. આનો આ જ પ્રકાર, બરોબર? ભાડું ખર્ચ છે, કયો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતું. ચાલો રોકડ મિલકત છે, કયું ખાતું લાગુ પડે? માલ મિલકત ખાતું. ચાલો ભાડા ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા. ભાડા ખાતે ઉધાર શું કામ કર્યું? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ થાય તો ઉધાર ને આવક થાય તો જમા. તો ભાડું ખર્ચ છે, ભાડું ખર્ચ છે એટલે ઉધાર કર્યું ને. કેટલું છે ભાડું? 3000. તો 3000 ઉધાર થાય એટલું જમા થાય, બરોબર? પછી રોકડ ખાતે જમા શું કામ કર્યું? તો માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો ચૂકવવાથી ભાડું જાય છે, એટલે રોકડ જાય છે,
જાય તો જમા એટલે રોકડ ખાતે જમા, રોકડ જાય છે કેટલા રૂપિયા, તો 3000, તો 3000 રૂપિયા બરાબર. ચાલો એના પછી ટેલિફોન બિલ ભર્યું 2000, ભર્યું ઉપાડ્યું ચૂકવ્યા મળ્યા બધા રોકડ વ્યવહારો જ કહેવાય. ટેલિફોન બિલ ભર્યું, ખર્ચનું નામ શું? ટેલિફોન ખર્ચ ખાતે. બિલ એ તો બિલ, બિલ નો લખાય, બિલ એ તો કાગળ છે બરાબર જે આવ્યું, પણ ખર્ચનું નામ શું? ટેલિફોન ખર્ચ એવું લખાય, બિલ નો લખાય. ભર્યું ચેકથી ભર્યું એવું કીધું છે નહીં, તો રોકડા હોય આની જેમ રોકડ ખાતે. આનું આ જ ઉપર છે એમ જ ખર્ચ હંમેશા ઉપર આવે બરાબર. ચાલો ખર્ચને ઉપજ ખર્ચ ખાતું લાગુ પડે, રોકડને માલ મિલકત ખાતું લાગુ પડે. ટેલિફોન ખર્ચ ઉધાર થાય, કારણ કે ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ હોય તો ઉધાર, તો ટેલિફોન બિલ ભર્યું છે એટલે ખર્ચ છે, ટેલિફોન ખર્ચ છે. કેટલા રૂપિયા? 2000. ચાલો રોકડ ખાતે જમા શું કામ કર્યું? આની જેમ જ માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, તો ચૂકવું એટલે રોકડ જાય છે, જાય તો જમા, તો રોકડ જાય છે. ચાલો ઉધાર થાય એટલું જ જમા થાય બરાબર ને, ઉધાર થાય એટલું જ જમા થાય. ચાલો 3000 રૂપિયા ઘાલખાત થઈ. જો પેલા આમાં તમને સમજાવી દો, આ 3 રૂપિયા રોકડા ચૂકવા છે આપણે. હવે માની લો કોઈ પણ ખર્ચ ચેકથી ચૂકવો હોત, તો અહીં ભાડું માની લો ચેકથી ચૂકવું હોત, તો રોકડને બદલે કયું ખાતું આવત? બેંક ખાતું. ભાડું તો આવત જ, પણ રોકડને બદલે અહીં ખાતું કયું બદલી જાય? બેંક ખાતું. પગારના ચેકથી ચૂકવો હોત, તો અહીં રોકડને બદલે શું થઈ જાય? બેંક. ટેલિફોન બિલના ચેકથી ચૂકવો હોત, તો રોકડને બદલે શું થઈ જાય? બેંક. ખ્યાલ આવ્યો? ચાલો હવે ઘાલખાત, 3000 ઘાલખાત થઈ. ઘાલખાત એટલે હું વિદ્યાર્થી મિત્રો, તો એ મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પાસે આપણે રૂપિયા માગતા હોય અને એ રૂપિયા હવે ક્યારેય મળે તેમ ન હોય, તો એને ઘાલખાત થઈ કહેવાય. ઘાલખાત નુકસાન છે, તો ઘાલખાત હોય કે ખર્ચ હોય હંમેશા ઉપર આવે, ઘાલખાત ખાતે હશે. હવે જો ઘાલખાત છે ને રોકડમાં ચૂકવાતી ન હોય, ઘાલખાત તો થાય શું કામ? આપણે પહેલાં વર્ષો પહેલાં, મહિનાઓ પહેલાં, દિવસો પહેલાં વ્યવહાર કર્યો હોય, એને આપણે રૂપિયા ઉછીને આપ્યા હોય કોઈ વ્યક્તિને, અથવા ઉધાર માલ વેચ્યો હોય, તો આપણે એની પાસેથી રૂપિયા લેવાના થતા હોય. હવે એ રૂપિયા આપણને ક્યારેય મળે એમ ન હોય, તો એને શું કહેવાય? ઘાલખાત. તો આમાં રોકડ વ્યવહાર તો ભૂતકાળમાં થયો હતો ને, અત્યારે નથી થયો, તો અત્યારે જમા થતું ખાતું રોકડનું આવે, કારણ કે ઘાલખાત રોકડમાં થોડી પડે. આપણે પહેલાં વર્ષ મહિનાઓ પહેલાં આમ રૂપિયા માગતા દી અટણ નથી મળે એમ બરાબર. તો કોના ખાતે જમા કરવાના? દેવાદાર ખાતે. કયોના? દેવાદાર ખાતે. જુઓ તમને લખાવેલું હોય છે, દેવાદાર ખાતું જમા થાય. કયું ખાતું થાય? દેવાદાર. એટલે ઘાલખાત નુકસાન છે, નુકસાન હોય કે ખર્ચ હોય, ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતું. અને દેવાદાર એટલે જેની પાસે આપણે રૂપિયા માગતા હતા, એ વ્યક્તિ અથવા દુકાન, એના ખાતાનો કેવો પ્રકાર લાગુ પડે? વ્યક્તિ ખાતું. ચાલો ઘાલખાત ખાતે ઉધાર અને દેવાદાર ખાતે જમા. ઘાલખાત ખાતે ઉધાર શું કામે? કારણ કે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, ખર્ચ થાય તો ઉધાર અને નુકસાન થાય તો ઉધાર. તો ઘાલખાત એ નુકસાન છે. જો નુકસાન અને ખર્ચમાં ફેર, ખર્ચ તો આપણે કરતા હોઈએ અને નુકસાન તો ન કરવું હોય ને થઈ જાય એને નુકસાન કહેવાય બરાબર. કોઈક રૂપિયા ન આપે એમાં આપણે શું કરીએ? પગાર તો ચૂકવવો પડે, ભાડું ચૂકવવું પડે, ટેલિફોન બિલ ચૂકવવું પડે, તો આપણે ચૂકવીએ છીએ એટલે ખર્ચ કહેવાય. નુકસાન તો ન કરવું હોય તો એ થઈ જાય એને કહેવાય નુકસાન. ચાલો ઘાલખાત નુકસાન છે એટલે ઉધાર કર્યા. કેટલા રૂપિયાની છે ઘાલખાત? 3000ની ને, 3000 રૂપિયા. ચાલો એના પછી દેવાદાર એટલે આપણે જેની પાસેથી રૂપિયા માગતા હતા, એ રૂપિયા હવે ક્યારેય મળે એમ નથી, તો કોની પાસે રૂપિયા માગતા હોય? કા કોઈ વ્યક્તિ પાસે માગતા હોય, કા કોઈ દુકાન પાસે માગતા હોય,
तो दुकान हो तो कृत्रिम व्यक्ति थे, व्यक्ति हो तो जीवंत व्यक्ति थे, पण लागू तो पड़े ने क्यों खातु व्यक्ति खातु लागू पड़े ये पछी कृत्रिम व्यक्ति हो जीवंत हो। व्यक्ति खाता नो नियम शू, लेनार हो उधार आपनार हो जमा, तो अँ व्यक्ति के देवादार आपनार छे। હવે તમને એમ થશે આ રૂપિયા તો દેવાદાર આપ્યા નથી એને તો ઘાલખાત કહેવાય, તો દેવાદાર આપનાર ક્યાંથી થયો? પણ આપણે એની ચોપડે માની લો કોઈ વ્યક્તિ પાસે આપણે રૂપિયા માગતા હોય 3000, એ રૂપિયા હવે મળે એમ જ નથી, તો એનું ખાતું હવે ચાલુ રાખવાથી કાંઈ ફાયદો નથી, તો એનું ખાતું હવે આપણે જમા કરી નાખવું પડે, ભાઈ આનું ખાતું બંધ કરજો। પણ ઓમ ભલે એણે રૂપિયા આપણને આપ્યા નથી એને જ ઘાલખાત કહેવાય, રૂપિયા મળ્યા નથી એને, પણ એનું આ ખાતું બંધ કરવું પડે, રૂપિયા મળી ગયું એવો સમજીને આપણે દેવાદાર સમજીને આપનાર છે એવું સમજીને ખાતું બંધ કરવું પડે। ચાલો એના પછી હવે આવકના વ્યવહાર છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, આ હતા ખર્ચ। તો કોઈ પણ ખર્ચ ચૂકવો તો ખર્ચ ઉધાર થાય, કે નુકસાન હોય તો એ ઉધાર થાય, જમા થતું ખાતું હંમેશા રોકડેથી ચૂકવો તો રોકડ ખાતું, અને ચેકથી ચૂકવો તો, કોઈનો ખર્ચ ચેકથી ચૂકવો તો બેંક ખાતું જમા। હવે આવકમાં ઊંધું, આવક બી નીચેનામાં બીજા નંબરે આવશે, આવક જમા થાય, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું, ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા। તો અત્યાર સુધી ખર્ચ ચૂકવા એટલે ખર્ચ બધા ઉપર આવ્યા, ઉધાર થતી રકમ હંમેશા ઉપર હોય, અને આવક થાય તો જમા, તો હવે આવક નીચે આવશે બીજા નંબરે, અને ઉપર શું આવશે, રોકડ અથવા ચેક, આનાથી ઊંધું। ખર્ચ ચૂકવાય એટલે ઉધાર થાય, આવક મળે એટલે જમા થાય, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે, ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા। તો ખર્ચ થાય તો ઉધાર એટલે ખર્ચ હંમેશા ઉપર આવ્યા, ઉધાર થતું ખાતું હંમેશા ઉપર હોય। હવે આવકો મળે છે તો આવકો હંમેશા બીજા નંબરે આવશે નીચે, ઉપર રોકડ ખાતું કે એ આવશે, બરાબર। ચાલો તો હવે આવકના વ્યવહાર છે, જુઓ પાંચમા વ્યવહાર છે, ચાલો તો હવે આવકના વ્યવહાર જુઓ। સૌથી પહેલા પાંચમો વ્યવહાર, દલાલીના 2500 મળ્યા, જો ખર્ચે બે રીતે ચૂકવાય, કા રોકડેથી અને કા ચેકથી, આવક હોય બે રીતે મળે, કા રોકડેથી અને કા ચેકથી, બરોબર। ખર્ચ ચૂકવાય એટલે ખર્ચ ખાતું હંમેશા ઉપર આવ્યું હતું, શું કામે, ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ શું થાય, ઉધાર, અને નીચે રોકડ અથવા બેંક ખાતું આવે। આવકમાં ઊંધું, આવક થાય તો આવક ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ થાય તો ઉધાર, અને આવક થાય તો શું થાય, જમા થાય ને, તો આવકો હંમેશા બીજા નંબરે આવશે નીચે જમામાં। ચાલો એવું, ચાલો વાંચો પાંચમો, દલાલીના 2500 મળ્યા, ચૂકવ્યા મળ્યા ભર્યા ઉપાડ્યા આવો શબ્દ હોય એટલે હંમેશા રોકડ વ્યવહાર કહેવાય। દલાલીના 2500 મળ્યા, ચેકથી મળ્યા એવું કાંઈ ન કીધું હોય તો રોકડ રોકડા જ મળ્યા હોય, બરાબર। બે અસર આવે, એક રોકડ ખાતે અને બીજી દલાલી ખાતે। ચાલો રોકડને હમણાં કીધું એમ, રોકડ એટલે રૂપિયા, કેવો પ્રકાર લાગુ પડે, માલ મિલકત ખાતું, અને દલાલી આવક છે, આવકને કેવું ખાતું લાગુ પડે, ઉપજ, ઉપજ એટલે આવક, ઉપજ ખર્ચ ખાતું। ચાલો રોકડ ખાતે ઉધાર શું કામ કર્યું, તો દલાલીના મળ્યા માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, આવે તો ઉધાર જાય તો જમા, તો રોકડા મળ્યા આવે છે ને, રોકડ તો રોકડ આવે છે, કેટલા રૂપિયા મળ્યા,
तो 2500, तो 2500 रुपया। चलो दलाली खाते जमा शू काम कर्युं? तो दलाली खातानो नियम शू, ओले उपज खर्च खातानो नियम लागू पड़े। खर्च थाय तो उधार अने आवक थाय तो जमा। तो दलाली मळे छे ने एटले आवक छे, दलाली आवक छे 2500 रुपया। ख्याल आव्यो? हमणा जो दलालीना चूकवा होत तो दलाली उपर होत, रोकड नीचे होत। कारण કે ચૂકવો તો ખર્ચ થાય, ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય। દલાલીના મળ્યા છે તો આવક શું થાય? જમા, એટલે આવકો નીચે આવશે। ખર્ચના ઉપર આપણે ચાર વ્યવહારો જોયા, તો ખર્ચ હંમેશા ક્યાં આવ્યા હતા? ઉપર, અને રોકડ નીચે આવ્યું હતું। હવે આવકોના વ્યવહાર છે તો આવક શું થાય? જમા, તો રોકડ ઉપર, દલાલી નીચે। કારણ કે રોકડ આવે આવે તો ઉધાર, માલ મિલકત ખાતાના નિયમ મુજબ। દલાલી આવક છે, ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર, આવક થાય જમા, તો આવક છે ને એટલે જમા। ચાલો હવે અહીંયા રોકડા મળ્યા, ચેકથી મળ્યા હોત તો ઉપર ખાતું રોકડને બદલે કયું ખાતું થાત? બેંક ખાતું થાત, બરાબર। ચાલો એના પછી ડિવિડન્ડ મળ્યું 3300 રૂપિયા, બોલો કયું ખાતું? રોકડ ખાતું અને ડિવિડન્ડ ખાતે। જો આ ડિવિડન્ડ એટલે શું ખબર છે? આપણે ક્યાંક રૂપિયા રોક્યા હોય તો અહીંયા કેમ વ્યાજ મળે? એમ શેર બજારમાં રોકાણ કર્યું હોય ને તો એમાં ડિવિડન્ડ મળે, વળતર સ્વરૂપે શું મળે? ડિવિડન્ડ મળે। એજન્ટનું કામ કરતા હોય તો વળતર સ્વરૂપે શું મળે? કમિશન મળે। રૂપિયા રોક્યા હોય તો વળતર સ્વરૂપે શું મળે? બેંકમાં રૂપિયા નાખ્યા હોય તો વ્યાજ મળે, બરાબર। ક્યાંક નોકરી કરતા હોય તો વળતર સ્વરૂપે શું મળે? પગાર મળે। ક્યાંક દાડીએ ગયા હોય તો વળતર સ્વરૂપે શું મળે? મજૂરી મળે। ક્યાંક શેર બજારમાં રૂપિયા મૂક્યા હોય તો એમાં વળતર સ્વરૂપે શું મળે? ડિવિડન્ડ મળે, બરાબર। તો રોકડ ખાતું, ખાતાનો કેવો પ્રકાર લાગુ પડે? માલ મિલકત ખાતું। ડિવિડન્ડને ઉપજ ખર્ચ ખાતું, ડિવિડન્ડને લાગુ પડે ઉપજ ખર્ચ ખાતું। ચાલો માલ મિલકત ખાતાના રોકડ ખાતે ઉધાર શું કામ કર્યું? માલ મિલકત ખાતાનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા। તો ડિવિડન્ડ મળે છે તો રૂપિયા આવે ને, રોકડ આવે છે, લખવાનું રોકડ આવે છે। ચાલો કેટલા રૂપિયા છે રોકડ? તો 3300 રૂપિયા મળે છે ને, તો 3300 રૂપિયા। ચાલો પછી ડિવિડન્ડ ખાતે જમા શું કામ કર્યું? તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા। તો ડિવિડન્ડ આવક છે, ₹3300। ચાલો સાતમો વ્યવહાર, કમિશન મળ્યું 1800। ચાલો સાતમો, ફરી પાછું એની રોકડ ખાતે અસર અને કમિશન ખાતે અસર। ચાલો રોકડને ખાતાનો કયો પ્રકાર લાગુ પડે? એનું એ જ બધું આવે છે, બરાબર। માલ મિલકત ખાતું અને કમિશન આવક છે અને ઉપજ ખર્ચ ખાતું। ચાલો રોકડ ખાતે ઉધાર શું કામ કર્યું? માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા। તો કમિશન મળ્યું તો કમિશન આવે છે, લખવાનું કમિશન, એટલે કમિશન આવે છે શું, સોરી રોકડ આવે છે ને, રોકડ આવે છે। કેટલા રૂપિયા? તો 1800 રૂપિયા, તો 1800 રૂપિયા। કમિશન ખાતે જમા શું કામ કર્યું? તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ થાય તો ઉધાર અને આવક થાય તો જમા। તો કમિશન મળ્યું એટલે આવક છે, તો આવક શું થાય? જમા, તો કમિશન આવક છે। ચાલો એના પછી વ્યાજ મળ્યું 2200, ફરી પાછું એનું વીજ, એક અસર રોકડ ખાતે અને બીજી અસર વ્યાજ ખાતે। ચાલો રોકડને ખાતાનો કેવો પ્રકાર લાગુ પડે? માલ મિલકત, અને વ્યાજને ઉપજ ખર્ચ। આનું આ જ બધું, બરાબર, ખાલી આવકનું નામ બદલાય છે।
રોકડ આવે છે અને વ્યાજ આવક છે. કેટલું મળ્યું વ્યાજ? 2200. ઉધાર થાય એટલો જ જમા થાય, બરાબર 2200 રૂપિયા. તો 2200, તો આ 9મો દાખલો હતો એ આવક અને ખર્ચનો હતો. પહેલાં 4 વ્યવહાર હતા ખર્ચના, આવકનો. હવે માની લો કાંઈ બધે રોકડા આવક મળી ને, હવે માની લો કે વ્યાજ છે એ ચેકથી મળ્યું હોત તો કોઈ પણ આવક ચેકથી મળે ને, ઉપર રોકડને બદલે શું થઈ જાય? બેંક ખાતું. તો અહીંયા બેંક ખાતું આવત. જો રોકડે ઓલા ચેકથી વ્યાજ મળ્યું હોત ને તો અહીં કયો ખાતાનો પ્રકાર લાગુ પડત? તો બેંકને કયો ખાતું લાગુ પડે? બેંક એક કૃત્રિમ વ્યક્તિ છે, સંસ્થા છે ને, તો એ વ્યક્તિ ખાતું લાગુ પડે, વ્યક્તિ ખાતાનો પ્રકાર લાગુ પડે. તો ચેકથી વ્યાજ મળે તો બેંક ખાતે ઉધાર થાત, રોકડને બદલે કયું ખાતું આવી જાત? બેંક ખાતું. તો બેંક ખાતે ઉધાર શું કામ થાત? કારણ કે બેંકને વ્યક્તિ ખાતું લાગુ પડે. વ્યક્તિ ખાતાનો નિયમ શું? લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો કોક આપણને વ્યાજનો ચેક આપે, આ ચેકના રૂપિયા જોતા હોય તો આપણે ક્યાં જવું પડે? બેંકમાં. તો બેંકમાં જાઓ તો બેંક લેનાર થાય ને. તો વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર હોય તો ઉધાર, આપનાર હોય જમા, તો બેંક લેનાર થાય. એટલે બેંક ખાતું બેંક લેનાર છે. એટલે જો આ વ્યાજ ચેકથી મળ્યું હોત તો રોકડને બદલે કયું ખાતું ઉધાર થાત? બેંક. બરાબર. કોઈ પણ વ્યવહાર કરો ને, ઉધાર જમાના નિયમો જ એવી રીતે બનાવ્યા છે, બે ખાતા ઉધાર થાય જ નહીં, બે જમા થાય જ નહીં. એક હંમેશા ઉધાર થાય ને એક હંમેશા શું થાય? જમા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ને એ ખર્ચ અને આવકના વ્યવહારો હતા. હવે આપણે સ્વાધ્યાય ગણવાનું છે. હવે સ્વાધ્યાય ગણવાનું છે. જો હવે સ્વાધ્યાય ચાલુ કરવાનું છે ચોથા દાખલા. તો અત્યાર સુધી ભણાવ્યું એ સ્વાધ્યાયનું કાંઈ હતું જ નહીં, આ કાંઈ આપ્યું જ નહોતું. કેટલા લેક્ચર પૂરા કર્યા આપણે? 15 લેક્ચર એમાં પૂરા કર્યા. જો આ બધું તમને ભણાવ્યું જ ન હોત અને સીધું સ્વાધ્યાયથી શરૂ કર્યું હોત ને તો તમને કાંઈ ખબર જ ન પડે કે પહેલાં રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. એના કંઈ દાખલા આપ્યા નથી આમાં. વ્યવહારોની દ્રિઅસરના દાખલા નથી આપ્યા. ખાતાનું વર્ગીકરણ કરવાનું ઉદાહરણ આપ્યું છે, દાખલા નથી આપ્યા. તો આની તમને મેં તમને પ્રેક્ટિકલ રીતે દાખલાની રીતે પ્રેક્ટિસ કરાવી જ ન હોત અને બધું સમજૂતી કરી અને સીધે સીધો આવી રીતે દાખલો ગણવાનું ચાલુ કર્યો હોત તો તમને ઓછી ખબર પડત. કારણ કે એ જ પાયો છે. સૌથી પહેલાં ધંધામાં વ્યવહાર થાય તો ઓળખવાનો, રોકડ છે કે ઉધાર કે અન્ય, રોકડ ઉધાર કે અન્ય. પછી એના આધારે નક્કી બે અસર કયા આવે એ નક્કી કરવાનું. બે અસરમાંથી એક અસર ઉધાર થાય ને એક જમા થાય તો એ કઈ ઉધાર કરવાની, કઈ જમા કરવાની? તો ધંધામાં ખાતાના, કોઈ પણ ધંધામાં ખાતું હોય એના ખાતાના ત્રણમાંથી કોઈ પણ એક પ્રકાર લાગુ પડે. વ્યક્તિ, માલ મિલકત અને ઉપજ ખર્ચ, ત્રણમાંથી કયો પ્રકાર લાગુ પડે એ મેં તમને કીધું કે વ્યક્તિ ખાતામાં કોણ કોણ આવે, માલ મિલકત ખાતામાં કોણ કોણ આવે, ઉપજ ખર્ચ ખાતામાં કોણ કોણ આવે, એનો દાખલો કરાવ્યો નિયમો. પછી એના નિયમો આવ્યા હતા કે વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર હોય તો ઉધાર, આપનાર હોય જમા, માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર, આવક થાય જમા. અને પછી આ દાખલો તમને આવી રીતે છેલ્લે કરાવ્યું. તો આ દાખલો જો આપણે કરીને એટલે આમાં બધું આવી જાય. સૌથી પહેલાં વ્યવહાર ઓળખવાનો, રોકડ છે ઉધાર છે કન્યુ, પછી બે અસર આપવાની, એમાં એક અસર ઉધાર થાય ને એક જમા થાય તો કઈ ઉધાર કરવી ને કઈ જમા કરવી, તો એના ખાતાના પ્રકારના આધારે નક્કી થાય, એના નિયમના આધારે. બરાબર. એટલે ખાતાના નિયમો આવી ગયા. પછી કારણો લખવાનું. તો અત્યાર સુધી ભણાવ્યું એ બધું આ દાખલામાં આવે. વ્યવહારો ઓળખવા પડે, બે અસરે આપવી પડે, ખાતાના પ્રકારના નિયમો યાદ રાખવા પડે, બધું આવે. પણ સીધે સીધા આ બધા દાખલા કરાવ્યા હોત ને મેં તમને, રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર ઓળખવાના દાખલા ન કરાવ્યા હોત, ખાતાના વર્ગીકરણનો દાખલો ન કરાવ્યો હોત, દ્રિઅસરનો દાખલો ન કરાવ્યો હોત, કારણ કે એ દાખલા એક સ્વાધ્યાયમાં તો આપ્યા જ નથી. અને સીધે સીધું હું તમને આવી રીતે ચાલુ કરત હવે સ્વાધ્યાય તો ઓછી ખબર પડત ને. 3-4 પીરિયડમાં આખું ચેપ્ટર પૂરું થઈ જાય. હજી તો 15 પીરિયડ થયા, હજી તો હજી સ્વાધ્યાય તો હવે ચાલુ થાય છે. બરાબર. એટલે હજી 2-3 પીરિયડમાં ચેપ્ટર પૂરું થશે. 2-3 પીરિયડમાં તો 18 પીરિયડ થાય લગભગ આ ચેપ્ટરના. બાકી ઓલી રીતે ગણાવ્યું જ ને તો 3-4 ચેપ્ટરમાં પૂરું થઈ જાય. તો આગળ તમને આમનો જ ન આવડત, ખતવણી ખાતા વહીમાં તકલીફ પડત, વાર્ષિક હિસાબમાં તકલીફ પડત. એટલે આ પાયો છે. એટલે આ ચેપ્ટર તમે ટેક્સ્ટબુકની દ્રષ્ટિએ ગણો તો હાવ ટૂંકું છે, પણ બહુ વાર એટલા માટે લાગી કે આ જ પાયો છે. ને હવે જો આ આવડી ગયું આ ચેપ્ટર
એટલે આગળ તમને બધું ફટાફટ નામું લખતા આવડશે. તો હવે આપણે છે ને સ્વાધ્યાય શરૂ કરવાનું છે. સ્વાધ્યાય દાખલા નંબર 4થી આપણે શરૂ કરવાના છે, બરાબર. અને ચોથો દાખલો છે સ્વાધ્યાયનો, એ આપણે હવે આના પછીના નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. ધન્યવાદ.